વાત કરીએ હવે ગાંધીનગરથી અગત્યના સમાચાર મળી રહ્યા છે. પાટનગર ગાંધીનગર હવે આંદોલન નગરી બની ગયું છે. સત્યાગ્રહ છાવણી પર ટાટનું આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે. અનામત વર્ગનું આંદોલન પણ યથાવત અને હવે ટાટ ઉમેદવારો પણ જોડાયા છે. મહિલાઓએ ઠરાવ રદ કરવાની મૂળ માંગણી ચાલુ રાખી છે. શિક્ષણ સહાયકની નવેમ્બર 2019માં જે જાહેરાત હતી તે અંગે જ આંદોલન ચાલુ રખાયું છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ પણ પ્રક્રિયા હાથ નથી ધરાઈ, જેના કારણે ટાટના ઉમેદવારો પણ રોષે ભરાયા છે. સત્યાગ્રહ છાવણી પર ટાટનું આંદોલન, શિક્ષણ સહાયકની ભરતી સ્થગિત કરાતા ઉમેદવારો આંદોલન પર ઉતર્યા છે. આજથી 10 દિવસ સુધી પ્રતિક ઉપવાસ કરવામાં આવશે, જેથી સરકાર તેમના પ્રશ્નોને સાંભળે. શિક્ષણ સહાયકની નવેમ્બર 2019માં જે જાહેરાત કરવામાં આવી હતી ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ પણ પ્રક્રિયા હાથ ધરવામાં નથી આવી, જેના કારણે જ ટાટના ઉમેદવારો રોષે ભરાયા છે. અમારા સંવાદદાતા વિરેન મહેતા લાઈવ જોડાઈ ગયા છે. વિરેન, શું વિગત? આ પહેલા મહિલાઓનું આંદોલન, અનામત વર્ગનું આંદોલન યથાવત છે અને હવે ટાટના ઉમેદવારોનું પણ આંદોલન. જી, જે ચોક્કસ સરકાર સામે રોજેરોજ નવી મુસીબત ઊભી થતી જાય છે, એક પછી એક આંદોલન રૂપ લેતા જાય છે અને સરકાર સામે એક નવો પડકાર ઊભો થતા જાય છે. આજે વાત કરવામાં આવે છે જે ટાટની જે ભરતી હતી તેને લઈને જે વિદ્યાર્થીઓ જે ઉમેદવારો હતા તેઓ અહીંયા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચી ચૂક્યા છે. જે આપ જોઈ શકો છો મારી પાસે કે લોકોનો આક્રોશ અહીંયા જોવા મળે છે. તેમની જે ભરતી હતી તે સરકારે હજુ સુધી કરી નથી. જે વાયદા સરકારે આપ્યા હતા તે હજુ સુધી સરકારે પાળ્યા નથી. તેને લઈને હવે આ લોકો આંદોલન કરવા પર મજબૂર થયા છે. 22 શિક્ષક થયો, લાચાર ન્યાય આપો સરકાર જેવા સૂત્રોચ્ચાર. ટાટના જે ઉમેદવારો હતા પોતે એક મહા આંદોલન કરી રહ્યા છે. આજથી તેઓ 10 દિવસના પ્રતિક ઉપવાસ ઉપર અહીંયા ઉતર્યા છે. આપણે વાત કરીશું સુનમબેન, આપનું પટેલ પલકબેન. પલકબેન, આજથી આંદોલન શરૂ કરો છો, શું માંગણી છે તમારી? બસ સરકારને અમારી એક જ માંગણી છે કે અમારી ભરતી પૂર્ણ કરો. કેટલા સમયથી ભરતી બાકી છે? 2 મહિનાથી બાકી છે. સરકારે કેટલા વાયદા કર્યા હતા? સરકારે વાયદા તો એમ કહેતા ફેબ્રુઆરીના એન્ડ સુધીમાં બધું કમ્પ્લીટ થઈ જશે. પહેલા એમ કીધું તો જાન્યુઆરીના એન્ડ સુધી બધું થઈ જશે. જાન્યુઆરી એ જતી રહી, ફેબ્રુઆરી એ જતી રહી, હવે તો સિગર ક્યારે ભરતી કરશે સરકાર એ જ ખબર નથી અમને. ચોક્કસ સરકાર હવે ક્યારે ભરતી કરશે તે હજુ ખબર નથી. સરકારના વાયદા ઉપર વાયદા જતા રહ્યા છે. આપણે વાત કરીશું બીજા ભાઈ સાથે. શું નામ આપનું? રજનીકાંત ચૌહાણ. સરકારના વાયદા એક પછી એક ખોટા પડતા જાય છે, શું કહેશો? સરકારે અમને ઓક્ટોબર મહિનામાં ભરતી જાહેર એનું જાહેરનામું આપ્યું છે. એ પછી એમણે મેરિટ લિસ્ટ એક બાર પાડ્યું છે. સરકારી અને ગ્રાન્ટેડની ભરતી છે, પણ સરકાર દર વખતે લોલીપોપ આપીને છોકરાઓને અહીંથી મોકલી દે છે. શિક્ષકોનું એક કહેવાય કે શિક્ષકો અત્યારે રજડી પડ્યા છે, એમ કહું તો પણ ચાલે. પરીક્ષાઓ પાસ કરે છે પણ ભરતી કરતા નથી, તો પરીક્ષા શું કામ લે છે? દર વખતે એક જ વસ્તુ આપે છે કે ભરતી થઈ જશે, થઈ જશે, થઈ જશે. બરાબર, અમુક વિદ્યાર્થીઓ તો એવા છે કે જેની ઉંમર પણ વીતી જાય છે, તો એના ઘરનું ભરણ પોષણ કેવી રીતે કરવું એ પણ એક મોટો પ્રશ્ન ઉભો થઈને ઉભો છે અત્યારે. અમારી એક જ માંગ છે કે જ્યાં સુધી સરકાર ભરતી નહીં કરે ત્યાં સુધી અહીંયાથી અમે ઊભા થવાના નથી. સુનામ આપણું? સંજય પ્રજાપતિ. શું કહેશો તમે કે જે પ્રમાણે સરકારે ભરતી કરવાની વાત કરી હતી, દિવાળી પછી તાત્કાલિક ભરતી કરવાની હતી પરંતુ હજુ સુધી કરી નથી, શું કહેશો? હા, એ જ વિષય અહીંયા અમે સરકારને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. આ પહેલાં પણ અમે આવી ગયા છીએ. જો તમને જણાવો તો સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકની કુલ 7000 જેટલી જગ્યાઓને ખાલી છે અને તેના માટે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના ફોર્મ ભરાઈ ગયા છે. ઉચ્ચતર માધ્યમિક માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પર પતી ગયું છે. આ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની ડેટ છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન 18/12 પૂરું થયેલું છે. ત્યારબાદ અમને 3 જ દિવસની અંદર જે નિમણૂક મળવાની હતી એ નિમણૂક હજી આપી નથી. જ્યારે અમે રજૂઆત કરી તો અલગ અલગ નવા નવા બહાના બતાવવામાં આવ્યા છે. પહેલાં કહેવામાં આવ્યું કે જૂના શિક્ષકોની બદલી કરવાની છે, તો અમે તેની પણ રાહ જોઈ. અમારા જે શરદભાઈ છે તે લોકોએ ત્યાં આવેદન આપેલું છે. પછી જ્યારે બદલી પૂરી થઈ છે ત્યારબાદ એમણે હવે નવું વસ્તુ લાવ્યું કે જીઆર નડે છે. તો જો જીઆર નડતો હોય તો સરકારને મારે એક જ પ્રશ્ન છે, શું જીઆર ટાટ ઉમેદવારોને અને શિક્ષકની ભરતીને જ નડે છે? શું એલઆરડીની બહેનોની જે અત્યારે એમને સોલ્યુશન આપ્યું છે એમાં જીઆર નથી નડતો? શું તેમાં એમને જીઆર નડ્યા વગર એમને સાઈડમાં રાખીને એમની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી? તો શું અમારી તાત્કાલિક ધોરણે જીઆરને સાઈડમાં મૂકી અને અમારી ભરતી તે લોકો ના કરી શકે? એ અમારી સરકારને ખાસ રજૂઆત છે અને અમારી નમ્ર એમને વિનંતી છે કે અમારી ભરતી પૂરી કરે સરકારીની અને તુરંત જ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ઓનલાઈન ફોર્મ ભરાવવાના ચાલુ કરે. રતિકાંત ભાઈ, હું તમને પૂછવા માંગીશ કે જે પ્રકારે સરકારે વાત કરી કે ઠરાવ નડે છે,
તો જે પ્રકારે મહિલાઓની ભરતી કરવામાં આવી છે ઠરાવને બાજુ પર મૂકી તો એ પ્રમાણે તમારી ભરતી કરી શકાય? અહીંયા જે છોકરા અને વિદ્યાર્થીઓ બેઠા છે એમાં કોઈ પણ પ્રકાર એસસી એસટી ઓબીસી કે જનરલ બધા જ ભેગા છે, અહીંયા કોઈ પણ પ્રકારનો જાતિવાદ નથી, એટલે આ ભરતીને જીઆર કોઈ પણ પ્રકારે નડતો નથી, કારણ કે અહીંયા કોઈ જાતિવાદી વસ્તુ છે જ નહીં અહીંયા, તો પછી સરકારને જીઆર કેમ નડે છે? માત્ર એક જ વસ્તુ, ભરતી પૂરી કરો અહીંયા. ચોક્કસ લોકોની માંગણી કે ભરતી પૂરી કરો, જે જીઆર નો સવાલ છે, જે જીઆર જો મહિલાઓ માટે બાજુમાં મૂકી શકાતો હોય તો અમારા માટે કેમ નહીં? જી જી બિલકુલ, આભાર વિરેન માહિતી આપવા માટે. અમદાવાદથી સૌથી વધુ લોકો આ સમર્થનમાં ઉમટ્યા છે. અનુસૂચિત જનજાતિના ખોટા પ્રમાણપત્ર રદ કરવાની માંગ પણ. એલઆરડી ભરતી વિવાદ હવે ગાંધીનગરમાં અત્યારે પણ શમ્યો નથી. અનામત વર્ગના આંદોલન યથાવત છે અને હવે ટાટના ઉમેદવારો પણ પહોંચ્યા છે.